માણસા તાલુકાના આમજા ગામે અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું. પર્યાપ્ત વિગત અનુસાર માણસા તાલુકાના આમજા ગામે ભારે જનમેદની સાથે મુખ્ય મહેમાન એવા વિપુલભાઈ ચૌધરી, બેચર કાકા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુજી ઠાકોર, હાલના ચાલુ જિલ્લા સદસ્ય અજીતસિંહ, દૂધસાગર ડેરી મહેસાણાના પૂર્વ મહિલા ચેરમેન આશાબેન ઠાકોર, અર્બુદા સેનાના યુવા મિત્ર રાજુભાઈ ચૌધરી, જયેશભાઈ ચૌધરી, સહકારી મંડળીના પૂર્વ અને ચાલુ હોદ્દેદારો, યુવા કાર્યકર મિત્રો અને બોડીના ચેરમેન દ્વારા વધારેલ ભાવની વ્યથા તેમજ સહકારી મંડળીને સરકારી તેમજ રાજકીય નહીં બનાવવા અને પશુપાલનના વ્યવસાયમાં યોગ્ય ભાવ મળે તેમજ અન્યાય ન થાય અને મંડળીના ભાવ પત્રકોમાં છેડા કરવા અને દૂધ સાગર ડેરીની છાપ ન ભૂંસાય તેના માટે સહકાર યોજી પૂરેપૂરી માહિતી પૂરી પાડી, પ્રાસંગિક પ્રવચન કર્યું અને ત્યારબાદ રાજસ્થાન અને ગુજરાતના ગ્રાહકોના દૂધના ભાવમાં મોટો ફરક કેમ તેની વિગત સમજાવી અને આભાર વિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. ભોજન પ્રસાદ આરોગી સહુ છૂટા પડ્યા. અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધ સહકાર કરવી જોઈએ. અત્યારે પાછી એની એક પરિસ્થિતિ પાછા જઈએ. સરકારનો શબ્દ ઘટતો ગયો છે. ડેરીનું સભ્ય નહીં, સહકારી મંડળીનું સભ્ય નહીં, એટલે કોઈ સહકારી બાબતમાં મને પૂછો તો હું અભણ નામનું કાતા, પણ સામાજિક બાબતમાં પૂછો તો જિંદગીથી અમો ઘડાયેલો છે. વિપુલભાઈ શ્રી બાબુજી ઠાકોર સાહેબ, પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરી સાહેબ, અજીતસિંહ રાઠોડ સાહેબ તથા મંચસ્થ વંદનીય મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો, 1960માં દૂધસાગર ડેરીની સ્થાપના સરદાર માનસીભાઈ પટેલ સાહેબે કરેલી. તે સમયે તેઓ સાંસદ સભ્ય હતા અને સાંસદમાં એક એવો પ્રશ્ન આવેલો કે આપણી સેવા માટે સરહદ પર જે સૈનિકો છે તેમને પાવડર અને દૂધની જરૂર પડી છે, તો આવું કામ તેમને તાત્કાલિક એક પણ પળનો વિચાર કર્યા વિના તેમણે આ બીડું ઝડપી લીધું અને આપણા સૌ માટે પણ ખૂબ સારો એવો વિચાર કર્યો અને દૂધસાગર ડેરીમાં સ્થાપના કરી. અને આપણે સૌ અત્યારે જાણીએ છીએ કે જો કોઈ વિધવા માતા હોય તે પણ ગાય ભેંસ રાખી પોતાના બાળકને ભણાવી શકે છે અને પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધસાગર ડેરી એ ફક્ત દૂધસાગર ડેરી નથી, આપણા સૌ માટે જીવાદોરી છે. માન્ય શ્રી આપણા માનસીભાઈ સાહેબે આ એક સારું એવું બીજ રોપ્યું અને અત્યારે દૂધસાગર ડેરી એક વટવૃક્ષ બની છે અને તેના મીઠા ફળો આપણે સૌ ચાખી રહ્યા છીએ. એના પછી માન્ય શ્રી મોતીભાઈ ચૌધરી સાહેબે ગાંધીવાદી વિચારથી 35 વર્ષ સુધી ખૂબ જ સારી રીતે દૂધસાગર ડેરીનો વહીવટ કર્યો અને એના પછી આપણા નીડર અને માહોસ નેતા માન્ય શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ આવ્યા અને તેમણે પણ દૂધસાગર ડેરીનો ખૂબ જ ઊંચાઈઓ સર પ્રાપ્ત કરાવી અને સારો એવો વિકાસ કર્યો. દિલ્હી નજીક માનેસર અને દૂધ મોતીસાગર ડેરી અને માનસાગર ડેરી બે ડેરીઓ બનાવી અને આપણા ગુજરાતના કર્મચારીઓ ત્યાં જ્યાં નોકરી કરે છે એમના માટે રહેવાની વ્યવસ્થા એક મોટું ભવન પણ ત્યાં તેમણે બનાવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે માન્ય વિપુલભાઈ ચૌધરી સાહેબ ખૂબ જ લોકો માટે ખૂબ સારા કામો કર્યા છે અને હર હંમેશ માતા બહેનોની ચિંતા કરી છે. બહેનો, ગુજરાતમાં આપણી દૂધસાગર ડેરી જેવી કેટલીય ડેરીઓ છે, સંસ્થાઓ છે, તેમાં ફક્ત ને ફક્ત આપણી દૂધસાગર ડેરીમાં જ એક મહિલા ચેરમેન બની હતી અને એ પણ જો કોઈ મહિલા ચેરમેન બનાવવાની તાકાત હોય તો માન્ય શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબમાં છે કે એક દૂધ દોનારી બહેનને આખી ડેરીની ચેરમેન બનાવી હતી. પણ અત્યારની સરકાર તો જુઓ કે મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે પરંતુ પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાને ચૂંટણી જીતવા માટે એક
ખોટા કેસમાં તેમને જેલમાં પૂરી અને અત્યારે એક મહિલા સશક્તિકરણ જો કોઈને સાર્થક કર્યું હોય તો એ આપણા વિપુલભાઈ ચૌધરી ખરીદીના ખરીદી પત્ર અમે કેમ મોતીબાના પગલે ચાલીએ છીએ મોતીબા વખત ત્રણ ફેટ મોતીબાઈ ગાયનું વધારે ઉત્થાન કરીને જે શંકર ગાયો બીજી ગાયોનો વધારો કર્યો એમાં ગાયનો ફેટ હંમેશા નેતો જ હોય એસે ને હોય એટલે ત્રણ ફેટની મેં જે કોઠા ચાલુ કર્યા હતા ખરીદીના એ ત્રણ એક આવે કે એના જેટલા ભીખ્યા હોય ગુણ્યા બે ત્રણ ચાર પાંચ એમ જેમ આવે એમ આગળ વધે ગયો પોણે તો ત્રણ ફેટની ભુવાજી ખરીદી ચાલુ કરી બાબુજી વ્યાજમાં હરાજાર હતા માતાઓ બહેનો તેઓને પહોંચે પછી ઓનલાઈન તમારા મંત્રીઓ બેઠા હોય તેમ પૂછ્યું પહોંચે ફી મેં તો બેઠાવન તો તમને પૈસા ના મળે મજૂરી થઈ આખા દાડાની અને ક્યાં અમે મોટીબાને પગલે દુનિયાની ઓરા કે હું ઓરા પગલ્યા ઓર રાખતા હોય તો નિરેજ ગોરો નેતો આવે એના પૈસા આવવા પડે મજૂરી કરવા પડે પણ આ બેઠા છે ને એ તમને ખબર નહીં હોય માતાઓ બહેનો બે ત્રણ જ છે ગાયો ભેંસો રાખવા બાકી બીજા બધા બિલ્ડરો છે ગાય કેટલા દાડે વ્યાય ભેંસ કેટલા દાડે વ્યાય અને એક જ ખબર નથી તમારે પાસે આવું પૂછ્યો અને ચેલેન્જ એના કીધું અમે તો એક ખેડૂત ના દીકરી મધુદેરી અને દુસ્સાગરજીની મહેસાણી પણ અત્યારે જે સ્વચ્છતાને લઈને જે વાત કરી મધુદેરી એક તાલુકા ની ડેરી છે એનું કુલ દૂધ પણ અમારા માણસા તાલુકા કરતા અડધું પણ ના થાય ખરેખર ગાંધીનગર તાલુકાના દૂધ ઉત્પાદકોનું હિત જ જોવાનું હોય તો મધુર ડેરીને દૂધસાગર ડેરીમાં ભેળવી દેવી જોઈએ અને એક નિયામક મંડળની બેઠક ગાંધીનગર તાલુકાના દૂધ ઉત્પાદકો એમાં આ ભેળ ના રહે એ આવું એ આપણે ઈચ્છીએ અને આપણે બધાએ સહકારી સંમેલન તરીકે આપણે ઠરાવ પણ કરીએ તો જો આ ભાવફેર રાજસ્થાન કરતા અમને એક રૂપિયો પણ વર્ષના અંતે જો ઓછો મળ્યો છે તો અમે તમારા ઘેર ધરણા કરવા આવીશું ઠરાવ કરશું આપણે જાગૃત રહીશું તો આ લોકશાહીનું પણ જતન કરી શકાશે ને આપણી સાથે તો અન્યાય ના કરી જાય એમની પણ આપણે બધાએ કાળજી રાખી શકાશે આજના પ્રસંગે એ પણ ચોક્કસ પ્રકારે કહીશ માણસા તો જાગૃત વિસ્તાર છે આજે 5 રૂપિયા લીટર દીઠ રાજસ્થાનની સરકાર રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને પૈસા આપે છે સીધા હતા તેમના ત્યાંની સહકારી સંસ્થા છે સરસ એ સરસનો દૂધ ધરાવતો હોય એને મળે છે અને અમૂલમાં અથવા દૂધસાગર ડેરીમાં જે દૂધ ધરાવતું હોય એને નથી મળતું કારણ કે આપણા રાજ્યમાં આપણે સહકારી છીએ પરંતુ રાજસ્થાનમાં આજે પણ સહકારી આપણે નથી થઈ શક્યા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ તરીકે આપણે કામ કરતા નથી શીખી શક્યા બેન શ્રી આશાબેન આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી પૂર્વ ધારાસભ્ય બાબુજી હાલત પધાર્યા એવા માનનીય વંદનીય ભુવાજી જિલ્લા ડેલિગેટ અજીતસિંહ પૂર્વ ડિરેક્ટરશ્રીઓ આજુબાજુ ગામોમાંથી પધારેલા પૂર્વ સરપંચશ્રીઓ સહકારી આગેવાનો માતાઓ બહેનો વડીલો યુવાનો સહકાર સંમેલનમાં સહકાર વિશે ઘણી બધી વાત થઈ મનસીભાઈ સાહેબ વિશે વાત થઈ મોતીબાપુ વિશે વાત થઈ વિપુલભાઈ વિશે વાત થઈ પણ મારે તમને બે ત્રણ વાતો કરવી છે દૂધસાગર ડેરીની સ્થાપના 1960માં થઈ એ વખતે સાપેક્ષ આપણા જેમને સ્થાપના કરી એવા આ વિસ્તારના ભણોતા પુત્ર મનસીભાઈ સાહેબ ગુજરાત દેશ આઝાદ થયો એમાંથી ગુજરાત જુદું પડ્યું અને ગુજરાત જુદું પડ્યા પછી આખા ઉત્તર ગુજરાતમાં અને એમાં મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતમાં સૌ સમાજની ચિંતા કરી હોય તો એ મુનશીભાઈ સાહેબે કરી હતી એ જમાનામાં 1960માં ભુવાજી ધીરુભાઈ અંબાણી પણ હતા તો ધીરુભાઈ અંબાણીએ કાઠિયાવાડમાં પોતાના પરિવારની ચિંતા કરી તો આજે ત્યાંના ખેડૂતો આપઘાત કરે છે
મનસીભાઈ સાહેબે ઉત્તર ગુજરાતના દરેક પરિવારની પોતાના પરિવાર અંગેની ચિંતા કરી તો આજે આપણે બધા જવાનું ભાઈ ઉજળા છીએ અને કોઈના દૂધસાગર ડેરીના જે વહીવટદારોને સામે અત્યારે જે દૂધસાગર ડેરીના જે દૂધ પાકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને જાગૃત કરી રહ્યા છે. સહકારી સંમેલનોના માધ્યમથી દૂધસાગર ડેરીની દિલ્હીની બજારમાં જે બે ડેરીઓ છે એની ક્ષમતાનો ઉપયોગ થાય અને ખાનગી ડેરીઓમાં જે દૂધ પેક થતું હોય બંધ થાય એ અમારો હેતુ અને પ્રયત્ન છે. બીજો પ્રયત્ન એવો પણ છે કે સહકારિતા ઉજાગર કરીએ જિલ્લાના પ્રજામાં અને રાજ્યની સરકારમાં પણ. આજે જગુદનનું અમારું પાડા કેન્દ્ર સમગ્ર દેશમાં પ્રથમ નંબરનું હોય સમગ્ર ઉત્તર ગુજરાત. જ્યારે બીજદાન માટે થઈને અમારા પાડા કેન્દ્રનું બીજ ઉપયોગ કરતું હોય ત્યારે રાજની સરકારને જ્યારે પોતાનું પાડા કેન્દ્ર દૂધસાગર ડેરીની દિવાલને અડીને હોય અને એ પણ એને વેચવાનું થતું હોય તો દૂધસાગર ડેરીને ના આપે અને ખાનગીમાં વેચી ખાય આ માનસિકતા બરાબર નથી. ભૂતકાળમાં પણ રાજની સરકાર ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન નથી ચલાવી શકેલું, એનું પણ એણે વેચાણ કરેલું છે. અમે ઈચ્છીએ કે સહકારિતા સમજે, આ વેપાર ધંધો સમજે અને એમાં ઓરમાયું વલણ દૂધસાગર ડેરી પ્રત્યેનું બંધ થાય